હિંમતનગરમાં આમ આદમી પાર્ટીની મિશન વિસ્તારની બેઠક યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આમ આદમી પાર્ટીની મિશન વિસ્તારની બેઠક યોજાઈ હતી, જેમાં આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણીની તૈયારી કરવામાં આવી હતી, જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને મહામંત્રી મનોજ સોરઠિયા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રાંતિક તલોર ઈડર અને ખેપ્રમાં નગરપાલિકાની આપના ઉમેદવાર ચૂંટણી લડશે અને આમ આદમી પાર્ટીની મિશન વિસ્તારમાં હોદ્દેદારો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર. આજે મિશન વિસ્તાર અંતર્ગત આમ આદમી પાર્ટી આગામી 55,000 બૂથો ઉપર મજબૂત સંગઠન બનાવવા માટે અમે જિલ્લે જિલ્લે જઈ રહ્યા છીએ. સાથે સાથે અમે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, નગરપાલિકા મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની સરપંચોની, એમાં પણ ઉમેદવારોને પસંદગી, ઉમેદવારો કેવા હોવા જોઈએ, ઉમેદવારોને અપાતી પ્રજાલક્ષી કામો અત્યારથી શરૂ કરવા સહિતના મુદ્દે અમે ચર્ચા કરી છે અને આગામી સમયમાં આ મિશન વિસ્તાર અમે જિલ્લે જિલ્લે જઈ રહ્યા છીએ. જિલ્લાની ટીમ તાલુકામાં જશે, તાલુકાની ટીમ ગામમાં અને વોર્ડમાં, નગરપાલિકાની ટીમ વોર્ડમાં જશે અને સંગઠન મજબૂત કરશે, સારા લોકોને જોઈન્ટ કરશે અને 1-5 જેટલા એક બૂથ ઉપર અમારા મજબૂત બૂથ ઇન્ચાર્જોની આગામી 1 વર્ષમાં નિયુક્તિઓ કરવામાં આવશે. હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે મંત્રી ભીખુસિંહ પરમાર ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસના દર્દીઓની મુલાકાતે પહોંચ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે મંત્રી ભીખુસિંહ પરમાર મુલાકાતે પહોંચ્યા હતા, જેમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષા મંત્રીએ મુલાકાત લીધી હતી, જેમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસના દર્દીઓની મુલાકાત લીધી હતી અને PISU માં 12 દર્દીઓની મંત્રીએ મુલાકાત લીધી હતી, જેમાં આરોગ્ય મંત્રી, ઉદ્યોગ મંત્રી બાદ ત્રીજા મંત્રીએ મુલાકાત લીધી હતી. જો કે સ્થાનિક મોડાસાના MLA હોવા છતાં ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે પહોંચ્યા હતા અને માત્ર મિનિટોની મુલાકાત કરીને તુરંત પરત ફરતા આશ્ચર્ય જેવી વાત છે, જેમાં 6 બાળકોના મોતના સમાચાર બાદ પણ મંત્રી ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે પહોંચ્યા હતા. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગરના બીણા મહાકાળી માતાજીના મંદિરેથી ચતુર્માસ શોભાયાત્રાનું પ્રસ્થાન બનાસકાંઠા જિલ્લાના નાની ભાખર ગામે પહોંચી હતી. શહેરમાં વિવિધ સ્થળે સ્વાગત કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બેરનાના મા કાળી માતાજીના મંદિરથી આજે ચતુર્માસ શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થતા ભક્તોએ સ્વાગત કર્યું હતું. આ યાત્રા સાંજે બનાસકાંઠાના નાની બાખર પહોંચશે. મહાકાલસીના સ્થાપક શ્રી 1008 દિગંબર ખુશાલ ભારતીજી મહારાજ ચતુર્માસ કરશે, જ્યાં 4 મહિના દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. મહાકાલસીના સ્થાપક શ્રી 1008 દિગંબર ખુશાલ ભારતીજી મહારાજ દેશમાં 14મી વખત અને ગુજરાતમાં પ્રથમ વખત બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના નાની બાખર ગામના ઈસ્માની માતાજીના મંદિરે ચતુર્માસ કરશે, જેને લઈને શનિવારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના માકાલી માતાજીના મંદિરથી વાસ્તે ગાસ્તે માતાજીના દર્શન કરીને ચતુર્માસ શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. બેના રોડ પર યશવી બંગલોઝમાં ભક્તો દ્વારા મહારાજનું સ્વાગત કર્યું હતું. યાત્રાઓએ પ્રણાયમ કરીને રિલાયન્સ મોલ ખાતે વિવિધ સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યાત્રા મહાવીનગર 4 રસ્તે પહોંચી હતી, જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના ટાવર ચોક થઈ ચતુર્માસ શોભાયાત્રાનું અમરસિંહ શોપિંગ મોલ ખાતે વેપારીઓએ પુષ્પોથી સ્વાગત કર્યું હતું, જ્યારે મેતાપુરા 4 રસ્તે યાત્રાઓનું મેતાપુરા વિસ્તારના રહીશોએ અને
અગ્રણીઓ દ્વારા ખુશાલ ભારતીજી મહારાજનું સ્વાગત કર્યા બાદ હિંમતનગરના જન્મેશ્વર મહાદેવ મંદિરે શ્રી શ્રી 1008 દિગંબર ખુશાલ ભારતીજી મહારાજની આખી સેના પહોંચી હતી, જ્યાં મંદિરમાં સંતો મહંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો ખાસ મહારાજે શિવજીને જળ અભિષેક કરીને પૂજન અર્ચન કર્યું હતું. જર્ણેશ્વર મહાદેવ મંદિરથી આ ચતુર્માસ શોભાયાત્રા બપોરે ઈડર તરફ જવા પ્રસ્થાન કર્યું હતું. સાંજે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના નાની ભાખર ખાતે સાંજે 5 વાગે ચતુર્માસ શોભાયાત્રા પહોંચશે. આ ચતુર્માસ શોભાયાત્રામાં સચિવ પંચાયતી અખાડા શ્રી નિરંજી મહંત શ્રી 108 દિનેશ ગિરીજી, ચતુર્માસ રાષ્ટ્રીય અધ્યક્ષ મહંત શ્રી 108 રઘુનાથ ગિરીજી મહારાજ, મહાકાલસેના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી અલોક ગિરીજી અળપોદરા કાંકરોલ, મહંત શ્રી નાગેશ ગિરી મહેતાપુરા જન્મેશ્વર મહાદેવ મંદિર, મહંત શ્રી લક્ષ્મણ ભારતીજી, શ્રી રોહિત બાલા, મહાકાલસેના રાષ્ટ્રીય સલાહકાર સૌરભભાઈ ભટ્ટ જોડાયા હતા. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.